નમસ્કાર ખેતીમાં આપનું સ્વાગત છે હું છું પ્રજ્ઞા શહેરીકરણ ઔદ્યોગિકરણ અને વસ્તી વધારાના કારણે ખેતીલાયક જમીન ઓછી થઈ રહી છે તેથી સ્વાભાવિક છે કે ખેડૂતોના ખેતરો પણ નાના થઈ રહ્યા છે અને આ નાના ખેતરોમાંથી આવક પણ ઓછી મળે છે જેનાથી ખેડૂતો પોતાનો પ્રાથમિક ખર્ચ પૂરો કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે જોકે ગુજરાતના ખેડૂતો પ્રગતિશીલ છે તેઓ આના વિકલ્પો શોધવા લાગ્યા અને તેમની સહાય કરી રહી છે ટેકનોલોજી આ ઉપરાંત અનેક કંપનીઓ પણ તેમને મદદરૂપ થઈ રહી છે એવામાં ખેડૂતો પોતાના ખેતરોમાં અવનવા પ્રયોગો કરી રહ્યા છે અને જેનાથી તેઓ પોતાની આવક વધારી રહ્યા છે તો આજે આવી જ એક નવા પ્રયોગ આંતરપાક પાક વિશે વાત કરીશું

કપાસમાં આંતરપાક તરીકે ક્યારેક મગફળી કે મકાઈનું વાવેતર કરે છે જોકે આ રીતે ખેતી કરવાનું પ્રમાણ બહુ ઓછું છે કપાસમાં આંતરપાક લેવામાં આવે તો ખેડૂતને કપાસની આવક તો થાય જ છે તેની સાથે સાથે આંતરપાકમાં વાવેલા બીજા પાકની આવક પણ થાય છે જેના કારણે ખેડૂતોને એક જ જમીનમાં થોડી કાળજીથી ડબલ પાકની આવક થાય છે જેના કારણે તેની સમૃદ્ધિમાં વધારો થાય છે ત્યારે ખેડા જિલ્લાના વીરપુર તાલુકાના તાજપુર ગામના ખેડૂત વિનુભાઈ પટેલે પોતાના કપાસના પાકમાં નવો પ્રયોગ કર્યો તેમણે પોતાના ખેતરમાં કપાસના લાંબા ગાળાના પાકની સાથે સાથે સાહીઠ દિવસે તૈયાર થતો ટૂંકા ગાળાના તરબૂચના પાકનું વાવેતર કર્યું પાક પણ લઈ શકે છેલ્લા ત્રણ વર્ષથી વિનુભાઈ કપાસ ની સાથે તરબૂચ નું વાવેતર કરે છે તેઓ મે મહિનામાં કપાસની સાથે તરબૂચ વાવી દે છે અને ડ્રીપ થી સિંચાઈ કરે છે જેથી મુસ્લિમોના રમઝાન અને હિન્દુઓના શ્રાવણ માસમાં આ તરબૂચ પાકીને તૈયાર થઈ જાય છે

ઓછામાં ઓછી વિગે 60000 જેટલી આવક થાય છે આ રીતે વાવેતર કરવાથી તેમને ખૂબ સારો ફાયદો થયો છે ત્યારે વિનોભાઈ પાસેથી પ્રેરણા મેળવી અન્ય ખેડૂતો પણ આ રીતે આંતરપાકમાં પ્રયોગો કરી તેની કાળજી લે તો તેઓ પણ ખૂબ સારી કમાણી કરી શકે છે ખેતીમાં સમય થયો છે એક વિરામનો વિરામ બાદ કપાસ સાથે તરબૂચની ખેતી વિશે વધુ માહિતી મેળવીશું આંતરપાકના કારણે ખેડૂતોની આવક વધે તે સ્વાભાવિક છે પરંતુ તેની સાથે એક સાથે અત્યારે અમારી સાથે છે ખેડા જિલ્લાના વીરપુર તાલુકાના તાજપુર ગામના વિનુભાઈ કે જેઓ પોતાના કપાસના પાકમાં તરબૂચનો આંતરપાક તરીકે વાવેતર કરેલું છે તો તેઓ આ ખેતી કેવી રીતે કરી રહ્યા છે તે જાણીએ વિનોભાઈ સૌ પહેલા તો એ જણાવો કે તમારો જે આ કપાસનો પાક છે એમાં તમે તરબૂચ આંતરપાક તરીકે લો છો તો કેટલા સમયથી આવી રીતે ખેતી કરો છો આમ તો છેલ્લા ત્રણ વર્ષથી આ તરબૂ કપાસની અંદર તરબૂચનો પાક લઈ રહ્યા છીએ અને આમાં સારો એવો રિઝલ્ટ મળેલું છે અને કપાસને કોઈ નુકસાન થતું નથી તમે જે આ તરબૂચનો આંતરપાક નો વિચાર આવેલો છે તો આ વિચાર તમને ક્યાંથી અને કેવી રીતે આવ્યો છે આમ તો જનરલી પેલા કપાસનો પાક લેતા હતા એ કપાસના પાકમાં આપણા પાંચ ફૂટ છ ફૂટ સાત ફૂટના અંતરે વાવતા આવતા હતા તો મગજમાં આઈડિયા એવો આવ્યો કે જો આ ખાલી પાટલાની અંદર જો અંતર પાકમાં વેલાવાળું ફ્રૂટ અથવા શાકભાજી કોઈ કરીએ તો આપણને કેવું રહે એ મગજમાં વિચાર દોડાઈ અને તરબૂચનું વાવેતર શરૂઆતમાં ચાલુ કર્યું હવે તરબૂચનો વેલાવાળો પાક હોવાથી કપાસને કપાસની હાઈટ ઊંચી જાય અને વેલા જમીન ઉપર પંથરાય એટલે કપાસને કોઈ નુકસાન કરતું નથી અને એમો રિઝલ્ટ પણ સારું મળે છે દરેક પાક માટે ખૂબ જરૂરી વસ્તુ છે આમ તો આ પાક છૂટા પાણી થી થઈ શકે છે પણ એમાં સારું રિઝલ્ટ નથી મળતું એટલે અત્યારે ટપક સિંચાઈ અને પ્લાસ્ટિક આવરણ થી આ પાકમાં ટપક સિંચાઈ થી પાણી આપીએ છીએ અને પાણી શરૂઆતના પીરિયડમાં કે જે રોપણી વખતેનું પીરિયડ હોય તે વખતે બેડ આખો ભીંજાઈ જાય એટલું પિયત આપવાનું પછી છોડ ઊંઘી ગયા પછી દિવસનું રોજનું વીસ થી પચીસ મિનિટ પછી જેમ જેમ વેલા વેલા અને પાકનું જેમ હાઈટ આવતી જાય મોટું થતું જાય તેમ થોડું થોડું પાણી વધારતા જઈએ અને ફ્રૂટ આવવાની તૈયારીમાં એને લગભગ દિવસનું ત્રણથી ચાર કલાક એક વીઘામાં પાણી ટપક સિંચાઈથી આપીએ છીએ તમે તમારા પાકમાં ખાતર કેવી રીતે આપો છો આમ તો પાયાના ખાતરમાં સર્વપ્રથમ એક વીઘાની અંદર ચારથી પાંચ ટ્રેક્ટર છાણિયું ખાતર પછી એનો બેડ બનાવીએ બેડ ઉપર એક વીઘામાં પચાસ કિલો ડીએપી પચાસ કિલો પોટાશ પાંચ કિલો ફ્યુરાડોલ અને સૂક્ષ્મ તત્વો પાંચ કિલો એનો બેડ તૈયાર કરી અને એના ઉપર બીજ મૂકવામાં આવે પછી દસેક દિવસનો પાક થાય એટલે એના માટે નાઇટ્રોજન ઓગણી ઓઘણી કરીને ખાતર આવે છે એ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એ ત્રણમાં પૂરક હોય એટલે એનું ટપક સિંચાઈમાં પાણી ડ્રીપ દ્વારા દરેક છોડને મળી રહે એ રીતે ટપકમાં ચડાવવાનું ત્યારબાદ એથી થોડોક પંદર વીસ પચીસ દિવસનો પાક થાય એટલે એમાં તેર જીરો પિસ્તાલીસ જીરો ઝીરો પચાસ એ રીતના ડ્રીપના ખાતર આવે છે તે સીધા ડ્રીપમાં ચડે છે ઓપનમાં નાખવાના આવતા નથી તમારો જે આ આંતરપાક છે તો એમાં બે પાક છે જેના કારણે એમાં રોગને જીવાત કેવા આવે છે અને તેનું નિયંત્રણ કેવી રીતે કરો છો આમ તો શરૂઆતમાં છોડ બે પાનાનો હોય ત્યારે એને માઇનર આવે છે તો લિપમાયનરના કંટ્રોલ માટે આપણે એબામેક્ટિન નામની દવા આવે છે તે પ્રવાહીમાં આવે છે અને તે પંપ દ્વારા છંટકાવ કરવાથી લિપમાયનર મો કંટ્રોલ આવે છે ત્યારબાદ ચૂસિયા જીવાત તુસ્યા જીવત આવે ત્યારે એને એકતારા અથવા મીડાશ દવા છાંટવામાં આવે છે તે બંને પાકને અનુકૂળ છે જે જીવત તરબૂચમાં આવે છે તુષ્યા જીવતની તે કપાસમાં પણ આવે તો બંને બંને પાકને તે અનુકૂળ પડે છે અને એમાં દવાનો ખર્ચ ઘણો ઓછો થાય છે પછી ફ્લાવરિંગ સ્ટેજ વખતે ફ્લાવરિંગ સ્ટેજ વખતે ફળમાખીનો ઉપદ્રવ થાય છે તો ફળમાખીના કંટ્રોલ માટે આપણે ફેરામેન રેપ લગાવવાની આવે છે ફેરામેન ટ્રેપથી ફળમાખી ફેરામેન ટ્રેપની અંદર દાખલ થઈ જાય એટલે ફ્રૂટ ઉપર એટેક કરતી નથી ત્યારબાદ ફ્રૂટ અઢીસો ત્રણસો ગ્રામનું થાય એ વખતે એના ઉપર ફળમાખી તથા ઇયળના નિયંત્રણ માટે નુઆન કરીને દવા આવે છે ડાયક્લોવોસ છોતેર ટકા એસી તે તે તેને ગોળની રસી સાથે મિક્સ કરી અને છંટકાવ કરવાથી ફળમાખી આકર્ષાય અને તે દવાને ખાવા માટે આવે એટલે એ એનો નાશ પામે છે હવે એ બંને દવા કપાસ અને ઈયળ બંનેમાં સેમ જ આવે છે માટે એ વધારે ફાયદાકારક હોવાથી એમાં એ પણ દવામાં પણ સારું એવું રિઝલ્ટ મળે છે અને સારો એવો ખર્ચ પણ બચે છે અત્યારે તમે તરબૂજ અને કપાસ બંને કરેલા છે તો આ બંનેનું ઉત્પાદન કેવું મળે છે આમ તો ઉત્પાદનમાં તો તરબૂજ સાઠ થી પાસઠ દિવસનો પાક હોવાથી પાસઠ દિવસની અંદર વીઘાનું લગભગ છસો મણનું ઉતારો લીધેલો છે તરબૂજનો અને કપાસ કપાસનો ઉતારો લગભગ ચાલીસ મણ વીઘાએ ફેબ્રુઆરીમાં કાઢી નાખ્યો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નીકળી જાય એ રીતના ચાલીસ મણ નો ઉતારો લીધેલ છે આનો છેલ્લા ત્રણ વર્ષથી અત્યારે તમે જે તમારા ખેતરમાં ઇન્ટરક્રોપ સાથે બે પાક લઈ રહ્યા છો તો કપાસ અને તરબૂચ બંને પાછળ વીઘે કેટલો ખર્ચ થાય છે અને સામે આવક કેવી મળે છે આમ તો વીઘામાંથી તરબૂચનું ખર્ચો લગભગ એક વીઘાએ પંદર હજારની આસપાસ ખર્ચો થાય છે તેમાંથી ઉત્પાદન લગભગ સાઈઠ એક હજાર રૂપિયાનું ઉત્પાદન મળે છે લગભગ છસો મણની આસપાસ ઉતારો માનીએ તો આપણે સો રૂપિયાના રેન્જથી વેચીએ તો એ સાઈઠ એક હજાર રૂપિયા બંધ બેસે અને કપાસના ક્રોપમાં કપાસ લગભગ ચાલીસ મણનું એવરેજ આવે ચાલીસ મણનો વીઘાએ ઉતારો પડે તો એમાં કપાસમાં લગભગ સાતથી આઠ હજાર રૂપિયાનો ખર્ચો લાગે કેમ કે પેલો પૂરક પાક તરબૂચનું લેવા તે પચાસ ટકા ખાતર તો તરબૂચ સાથે આવી જાય એટલે કપાસમાં બી ખર્ચો ઓછો થાય એટલે એવરેજ વીઘાનું ને રૂપિયા વીઘાએ ખર્ચો લાગે પ્લસ આવક લગભગ સાહીઠ ને ચાલીસ લગભગ લાખેક રૂપિયાની આવક થાય એમાંથી આપણે ખર્ચો બાદ કરતો લગભગ પંચોતેર એંસી હજારનું આપણને ચોખા બંધ બેસે અને આ ઉત્પાદન સૌથી વધારે કોતો પણ માન્યામાં આવે કે બે મહિનામાં તરબૂચ પાકી જાય અને છ મહિનામાં કપાસ અત્યારે તમે કપાસ અને તરબૂચનું વાવેતર કરેલું છે કપાસ તો વેપારીઓ ઘરે આવીને લઈ જાય છે પરંતુ તરબૂચનું માર્કેટ ક્યાં છે આમ તો સિઝનમાં તબા તરબૂચનું માર્કેટ આપણા ગુજરાતમાં અમદાવાદ બરોડા અને ઘરે બેઠે પણ વેપારીઓ આવે પણ જો આવું આઉટ સીઝનમાં જો આ ફ્રૂટનું કે તરબૂચનું વાવેતર કરેલું હોય તો મેન

ખાતર અને પાણી આ ત્રણની ખાસ કાળજી રાખવામાં આવે છે એમાં જો શરૂઆતમાં શરૂઆતનો પાક જે ઊંઘવાની તૈયારી હોય એ વખતે રોગનો એટેક છે કે નહીં તે જોવા માટે આપણે શરૂઆતમાં કાળજી લેવી પડે એમ લાગે કે ફ્રૂટ ઉપર કંઈક અસર લાગે છોડ ઉપર તો કંઈક રોગ જેવું દેખાય છે તો એ રોગ જોઈ માનો કે ચૂસિયાનો રોગ છે તો એના માટેની કઈ દવા વાપરવી તે વાપરી અને એનો નિયંત્રણ કરવાનું ત્યારબાદ ફૂલ અવસ્થા ફૂલ અવસ્થા આવે ત્યારે એટલી કાળજી લેવાની ફળમાખી છે કે નહીં તે તેના માટે નિયંત્રણ લેવાનું પછી એને જરૂરી પૂરતું ખાતર કયા ટાઈમે કેટલું જોઈએ એટલે પંદર દિવસથી વીસ દિવસની અંદર ઓગણી ઓગણી જેવું ખાતર ત્યારબાદ તરબૂચમાં પિસ્તાલીસ દિવસની આસપાસનો પાક થાય ત્યારે તેર ઝીરો પિસ્તાલીસ ઝીરો જીરો પચાસ આ રીતના વોટર સોલ્યુબલ ખાતર આવે છે એના માટે એ કાળજી લેવાની ત્યારબાદ એની એના ક્રોપમેન્ટની જોડે જોડે કપાસમાં લઈએ તો કપાસમાં બી એ ખાતર અનુકૂળ પડે છે એટલે બંનેનું ખાતર એક જ ખાતર બંને ક્રોપને સારું એવું રિઝલ્ટ આપે છે અને એ જ ખાતર કપાસમાં પણ વપરાય છે અને તરબૂજમાં વપરાય એટલે એનો કોઈ જાજો ડિફરન્સ થતો એટલે ખાતરમાં આપણને અનુકૂળ બંને છોડને મળે એ રીતના આપણને ફાયદાકારક છે ત્યારબાદ કપાસની અંદર કપાસમાં ફૂલ આવે એટલે ફૂલની અંદર વ્હાઈટ ફ્લાય એવું તેવો કંઈક રોગ આવે છે એટલે વ્હાઈટ ફ્લાયના કંટ્રોલ માટે આપણે જે દવા માનો કે કોઈ એગ્રોનોમિસ્ટ કે આપણા કોઈ એગ્રો સેન્ટરવાળા હવે અત્યારે હાલમાં તો અમારો બાબત છે એગ્રોનોમિસ્ટમાં એટલે અમારી સલાહ અમે એમના દ્વારા જ લઈએ છીએ કે ભાઈ આ રોગ આવે તો આના નિયંત્રણ માટે શું કરવું એટલે એને તૈયારીમાં પગલો લઈ અને એનું નિયંત્રણ કરીએ ત્યારબાદ હવે વહેલો પાક તો પાક એટલે તળબૂચ વહેલા પાકી જાય એટલે તળબૂચનું કટિંગ આવે એ વખતે એનું સારું એવું ગ્રેડિંગ કરી એક ધારો માલ રાખી આપણા માર્કેટમાં કયો માલ છે એ રીતના ગ્રેડિંગ કરી અને એનું બોક્સ પેકિંગ જો દિલ્હી મોકલવું હોય તો એને બોક્સ પેકિંગ કરી અને દિલ્હી મોકલીએ અથવા તો ગેરવેપારી છૂટક વેપારી લેવા આવે તો છૂટક વેપારીને આપી દઈએ અથવા તો કોઈ પણ માર્કેટમાં એવું લાગે કે આ માર્કેટમાં ત્રીજી છે તો આપણે એ માર્કેટમાં સપ્લાય કરી અને તે માલ વેચી શકીએ છીએ ત્યારબાદ કપાસ કપાસમાં એવું છે કે કપાસની અંદર જીવાત લગભગ પિસ્તાલીસથી પચાસ દિવસની અંદર ઘણા એવા રોગો આવી જાય છે જેવા કે ચૂસિયા વ્હાઈટ ફ્લાય આવા ચૂસિયા ને વ્હાઈટ ફ્લાય માટે ચૂસિયા માટે એક તારા અથવા તો મીળાશમાં વાપરવામાં આવે છે અને ફળમાં આપણા વ્હાઈટ ફ્લાય માટે કહી દઉં વ્હાઈટ ફ્લાય માટે એસિટામિપ્રાઇડ અથવા તો પેલી પોલો જેવી દવાઓ આવે એનાથી કંટ્રોલ આવે છે ત્યારબાદ હવે અત્યારે કપાસના ઉત્પાદનમાં બીટી કપાસ હોવાથી એમાં ઇયડનો ઉપદ્રવ થતો નથી એટલે ખેડૂતો માટે બીટી કપાસ વાવો એ વધારે અનુકૂળ પડે છે અને એમાં ઇયડનો પણ પ્રશ્ન આવતો નથી એટલે આ બંને ક્રોપમાં ઇયડ ઇયડનો પ્રશ્ન ન તળબૂજમાં તો ઇયડનો આવે પણ પેગો છંટકાવ થઈ જાય એટલે કપાસ પર પણ ઇયડનો એટેક કરતી નથી પ્લસમાં બંને પાકને એક જ જાતની દવા

જે કપાસનું ઉત્પાદન મળે છે તો કપાસ તો વાવેતર તો થાય જ છે બરાબર એનું જે ઉત્પાદન મળતું એ તો મળવાનું જ છે પ્લસમાં જે તરબૂચમાં પૂરક ખેતી કે જે ટૂંકા ગાળાની બે જ મહિનામાં પાકતી ખેતી એમાં તળબૂચ કપાસ કરતાં બી એનું ઉત્પાદન વધારે અને આવકમાં બી વધારો થાય એટલે જો કપાસ જો વિગત ચાલીસ મણ ચાલીસ હજાર જો આપણને બંધ બેસતા હોય તો તળબૂચ એના કરતાં બી સાઠ પાંસઠ હજારની આસપાસ બંધ બેસતા હોવાથી પંદર હજાર ખર્ચો કાઢતો

બંને બં જોડે મૂકવા પડે બંને આગળ પાછળ મૂકીશું તો એ વખતે તકલીફ પડશે કે પહેલા કપાસ મૂકીએ અને પછી તરબૂચ મૂકીએ તો પણ નહીં મજા આવે પહેલા તરબૂચ મૂકીને પછી કપાસ મૂકીશું તો પણ નહીં મજા આવે કારણ કે બંનેની ખાતર અને પાણીની રિકવાયરમેન્ટ લગભગ લગભગ સરખી છે અમુક દિવસો પછી બંનેની ખાતર પાણીની રિકવાયરમેન્ટ બદલાય છે પણ એ વખતે તડબૂચ સાહીઠ દિવસ નો પાક હોવાથી એ જલ્દી પરિપક્વ થઈ જાય છે કપાસના પાકને એટલું બધું નુકસાન થતું નથી અને જે જરૂરી પ્રમાણમાં જે તત્વો મળવા જોઈએ એને શરૂઆતમાં મળી જાય છે જેથી કપાસમાં પણ સારું એવું ઉત્પાદન મળી રહેશે આ જ્યારે આપણે આંતર પાક કરતા હોઈએ છીએ ત્યારે જમીનની તૈયારી કેવી રીતે કરવી જોઈએ જમીન ની પૂર્વ તૈયારીની અંદર સૌ પ્રથમ બે ઊંડી ખેડ કરવી પડતી હોય છે ખેડ કર્યા પછી રોટા થી જમીન સમતલ કરવી પડે છે આ ટાઈપ ના આપણે અલગથી ટ્રેક્ટરના સાધનથી બેડ બનાવી દેવાના ઉપર ડ્રીપ ની નળી મૂકી દેવાની પછી ઉપર પ્લાસ્ટિકનું આવરણ એટલે કે મલચિંગ પાથરી દેવાનું મલ્ચિંગ પાછર્યા પછી ઉપર હોલ પાડી દેવાના

તડબુચ અને કપાસનું ભેગું વાવેતર કરવું હોય તો ઓછામાં ઓછું સાત ફૂટના ગાળે આપણે વાવેતર કરવું પડે કે બે ચાસ સાત ફૂટના અંતરે આવે હવે દરેક ચાસ ઉપર આપણે એક બાજુ તળબુચ અને એક કપાસ તો બે છોડ વચ્ચે થી ફૂટ નું અંતર અને દરેક કપાસના છોડ વચ્ચે દોઢ થી બે ફૂટ નું અંતર રાખીશું એ બંને ચાસ ની બંને એક બાજુ કપાસ આવશે એક બાજુ તળબૂચ આવશે એ બંને છોડ ની વચ્ચે વચ્ચેનું અંતર એ પણ સવા થી દોઢ ફૂટ નું અંતર આપણે અંતર જાળવવું પડશે વિઘાનું તડબૂચનો બિયારણનો દર સવા થી દોઢસો ગ્રામ બિયારણ જોઈએ આના માટે આંતર અને કપાસનું અઢીસો થી ત્રણસો ગ્રામ કપાસનું બિયારણની જરૂર પડતી હોય છે અને ઝીક પદ્ધતિથી પણ આપણે આની અંદર વાવેતર કરી શકીએ છીએ તમે જે આ કપાસ અને તરબૂચનું વાવેતર કરેલું છે તો ડ્રીપ થી પિયત કરો છો અને ઉપર મલ્ચિંગ કરેલું છે તો આ રીતે વાવેતર કરવાથી શું ફાયદો થાય છે ડ્રીપ અને મલ્ચિંગ કરવાથી બહુ જ ફાયદો થાય છે તે જે તમે અત્યારે પાક જોઈ રહ્યા છો એ ફક્ત પાંત્રીસ જ દિવસનો પાક છે આ પાંત્રીસ દિવસની અંદર જે તમે ફ્રૂટ સાઇઝ જોયું જેનું ફ્લાવરિંગ સ્ટેજ જોયું કપાસનું સ્ટેજ જોયું એ પાંત્રીસ દિવસે આટલું છૂટા પાણીમાં અને વગર મલ્ચિંગ એ કરવું એકદમ અશક્ય વસ્તુ છે કારણ કે મલ્ચિંગનો મુખ્ય ફાયદો છે કે બિયારણનું જર્મિનેશન એનો ઉગાવ વધારવાનું કામ કરે છે જે

તે મલ્ચિંગ કરવામાં કેટલો ખર્ચ થાય છે અને તેની સામે ફાયદો શું થાય છે મલ્ચિંગ ની અંદર વીઘાનો 4000 રૂપિયાનો ખર્ચો થાય એક વીઘામાં મલ્ચિંગ આપણે પાથરવું હોય તો 4000 રૂપિયાનો ખર્ચો થાય અને સરકાર આના આના ઉપર મલ્ચિંગ ઉપર સબસિડી આપે છે એટલે 1 હેક્ટર એટલે 4.5 વીગાએ 10000 રૂપિયા આપણને સબસિડી મળે છે ટોટલ ખર્ચનો 20000 રૂપિયા બેસે છે એટલે કે 50% ની આજુબાજુ મલ્ચિંગમાં સબસિડી મળે છે પણ એના કરતાં વધારે જોવા જોઈએ આપણે તો ઉત્પાદન ની અંદર ડબલ થી દોઢ થી ડબલ જેટલો ફાયદો થઈ જાય છે એટલે મલ્ચિંગ કરવું ખેડૂતો માટે ઓવરઓલ હિતાવહ છે ઉત્પાદન ની અંદર એટલો ફરક પડી જાય અને દવા ખાતર દવા એટલી ઓછી વપરાય બીજું ભેજ સંગ્રહી રહે એટલે પાણી પણ માપનું જ ચાલવાનું થાય ખાતરની પણ કોમ્પિટિશન ઉભી નથી થતી એટલે બધી રીતના મલ્ચિંગ અને ડ્રીપ ફાયદાકારક છે આપડે આજે આંતરપાક નું વાવેતર કરવાનું હોય છે તો એનો સમયગાળો ક્યારે યોગ્ય ગણાય છે આંતર પાક કરવાનો મુખ્ય આશય એવો છે કે એક એક પાક જો સ્ટેન્ડિંગ આપણો જે કપાસ મેન પાક છે અત્યારે ઉનાળાની અંદર અને ઉનાળા પછી ચોમાસા ની સિઝન આવતી એટલે શરૂઆતની અંદર ખેડૂતો પંદર પંદર થી પચીસ મી વચ્ચે કપાસ નું વાવેતર કરી દેતા હોય આવે છે જૂન જૂન જુલાઈ પછી વરસાદ ચાલુ થતો હોય એટલે એક કે દોઢ મહિના સુધી તો ખેતર ની અંદર કઈ જ થતું નથી એટલે લોકો એવું વિચારતા હોય કે ભાઈ અત્યારે કશું કરવું નથી પણ આપણા ખેડૂતને મલ્ચિંગ અને તડબુચ જોડે જોડે કરાવડાય જેથી કરીને બે મહિના ની અંદર ટૂંક સમયમાં

આમ તો કપાસ એકલો તો કપાસનું વીઘાનું ઉત્પાદન આપણે ઉત્પાદન કહેવાય છે એ જ છે એ સિવાયનું બીજું આપણે અંદર મિક્સ ક્રોપ તરીકે તરબૂચ વાઈએ છીએ તો તરબૂચ સાઠ દિવસની અંદર આપણને એવરેજ જોઈએ તો ચારસો મણ થી લઈ અને સાતસો મણ સુધી વીઘાનું ઉત્પાદન થાય છે હવે ઉત્પાદનના આંકડા ની અંદર આપણે વાત કરીએ

કપાસનો ઉત્પાદનનો સમયગાળો નવેમ્બર મહિનાથી કપાસ ઉતરવાનો ચાલુ થાય તો જાન્યુઆરી ફેબ્રુઆરી એન્ડ સુધી એટલે પાસઠ થી સિત્તેર દિવસની અંદર કપાસ તળબૂચ ઉતરી જાય ત્યારે કપાસને ઉતરતા છ થી સાત મહિનાનો સમયગાળો લાગતો હોય એટલે બંને પાકોનો વારાફરથી મતલબ વચ્ચેનો સમયગાળો રહેતો હોવાથી

તો મે મહિનાની અંદર આંતર પાક થઈ શકે છે અંતર અંતર એનું જે નક્કી કરેલું છે આપણે ફૂટ ફૂટ બાય એ અંતરે વાવેતર કરવું એની અંદર તો જે ખાતરોની જરૂરિયાત છે એ જ ખાતરો કપાસને કપાસ ને જરૂરિયાત છે હવે જે જગ્યાએ આપણે એક પાક લઈએ છીએ એની જગ્યાએ બે પાક લઈએ છીએ એટલે સ્વાભાવિક છે કે ખાતર આપણે ત્યાં ઓવરડોઝ અથવા તો વધારાનું આપવું પડશે ડબલ આપવું પડશે એ કરવું જરૂરી છે પ્લસ નિયમિત ખેતરની અંદર નિદર્શન કરતા રહેવું પડે કારણ કે એક જગ્યાએ આપણે બે પાકો છીએ તો કયો પાક નબળો છે નિદર્શન નહીં કરતા રહીએ તો આપણે ગમે તે એક પાક ની અંદર ફેલ જવાની શક્યતા છે પણ આજની આધુનિક ની અંદર આપણે ટપક સિંચાઈ મલ્ચિંગ અને હાઈબ્રિડ બિયારણ અને ઉચ્ચ ગુણવત્તાની દવાઓ આ બધું વાપરવાથી અને થોડું ઘણું એજ્યુકેશન અને આ બાર ની બીજી બધી company નો support એના હિસાબે ખેડૂત ને બધી બાજુ થી માર્ગદર્શન મળી રહેતું હોવાથી ખેડૂત ને overall નુકસાન જવાનો ચાન્સ બહુ ઓછો છે એટલે મિક્સ ક્રોપ કરવો એ ખેડૂત માટે એક નવો વિષય છે અને ખરેખર કરાય અને આનાથી ઉત્પાદન સારું એવું ખેડૂત રડી શકે છે તો આપણે જોયું ને કે ખેડૂતો થોડું પ્લાનિંગ કરે થોડી ટેકનોલોજીની મદદ લે અને થોડું સાહસ કરી અને કાળજી રાખે આપના પ્રતિભાવ આ સરનામે લખી મોકલો ખેતી વીટીવી ગુજરાતી જી ફોર બાલેશ્વર એવન્યુ રાજપથ ક્લબ સામે અમદાવાદ આપ